परम गुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सारसा। हूँ पंकज भाई परमार। आज धोरण 9 गणित विषय में स्वाध्याय 2.4 चलावीश। तो शुरू करिए, पहला थोड़ूक एनो प्रारंभिक माहिती मेळवी लईए। आगळ आपणे बहुपदीना शून्य तेना किंमतो एनी वात करी गया छे। एनी शेष एज एनो शेष आवे अने अवशेष प्रमेय बराबर छे। आ बधी आपणे भागाकार केवी रीते करो आनी आ वात आपणे करी चूक्या छे। हवे आपणे अहींया वात करीए अवयवनी वात, के जो पी एफ ए बराबर जीरो, એટલે કે જો કોઈ વાસ્તવિક સંખ્યા એ માટે પી ઓફ એ બરાબર જીરો, તો બહુપદી પી ઓફ એક્સ એ ભાજક એક્સ માઇનસ એ વડે વિભાજ્ય છે। એટલે આગળ જે શેષ પ્રમેય આપણે જોયું હતું એમાં શું હતું, કે કોઈ બહુપદી છે પી ઓફ એક્સ, એને આપણે આવું આપણે જોયું હતું કે બહુપદી પી ઓફ એક્સને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગતા આપણાને કઈ શેષ મળે એને પી ઓફ એ કહેવાય, આવી શેષ મળતી હતી બરાબર છે। હવે જો આ શેષ બરાબર જીરો થાય તો એક્સ માઇનસ એ એ આનો અવયવ થાય, એટલે કે તેનાથી ઉલટું બરાબર છે। એટલે જો અહીંયા ધ્યાનથી પી ઓફ એ બરાબર જીરો, તો બહુપદી પી ઓફ એક્સ એ ભાજક એક્સ માઇનસ એ વડે વિભાજ્ય છે અને શેષ જીરો થાય બરાબર છે। ઓકે, એક્સ માઇનસ એને તે બહુપદીનો એક અવયવ ગણવામાં આવે છે, એટલે કે જેના વડે આપણે એને નિશેષ ભાગી શકીએ એનો અવયવ કહેવાય। આપણે પી ઓફ એક્સને એક્સ માઇનસ એ વડે નિશેષ ભાગી શકતા હોય, નિશેષ ભાગવાનો મતલબ કે શેષ જીરો થાય છે, તેથી એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ થાય, અને જ્યાં એ શું છે, વાસ્તવિક સંખ્યા। હવે આપણે વાત કરવી છે અવયવ પ્રમેય, તો ધ્યાનથી સમજો અવયવ પ્રમેય। જો બહુપદી પી ઓફ એક્સની ઘાત એક કે એક તેનાથી વધારે તેના કરતાં વધુ હોય અને એ વાસ્તવિક સંખ્યા હોય, તો જો પી ઓફ એ બરાબર જીરો હોય તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો એક અવયવ છે, અને બીજું જો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ હોય તો પી ઓફ એ બરાબર જીરો। જો પી ઓફ એ બરાબર જીરો તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ, હવે આનાથી ઉલટું એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ તો પી ઓફ એ બરાબર જીરો, એટલે આનાથી ઉલટું એ નીચે લખેલું છે અને આનાથી ઉલટું ઉપર લખેલું છે બરાબર છે। તો સાબિત કરી, સાબિતી શેષ પ્રમેય પરથી આપણને જાણવા મળે છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ પી ઓફ એ। આવું આપણે શેષ પ્રમેયમાં જોઈ ગયા છે, પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ, કે જ્યાં કી ઓફ એક્સ એવો છે કે જેનાથી આપણને ભાગતા કોઈક મળતો ભાગફળ છે, અને આર ઓફ એક્સ એ કઈ સે આર પી ઓફ એ શેષ છે બરાબર છે, અને પી ઓફ એની જગ્યાએ પી એટલે પી ઓફ એ બીજું કંઈ જ નથી શેષ છે, એવું આપણે ત્યાં સાબિત કર્યું હતું બરાબર છે। તો પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ પી ઓફ એક્સ પ્લસ પી ઓફ એ। હવે જો જો પી ઓફ એ બરાબર જીરો તો પી ઓફ એ હવે તો શું થશે, હવે પી ઓફ એ બરાબર અહીંયા જીરો મૂકી દો, તો પી ઓફ એ બરાબર જીરો તો જીરો વત્તા આટલું થાય, હવે જીરો કોઈ પણ સંખ્યામાં ઉમેરે તો એ સંખ્યા એટલી ને એટલી જ રહે, તો એક્સ માઇનસ એ ઇન્ટુ પી ઓફ એક્સ, તો પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ પી ઓફ એક્સ। હવે જો આ બે ગુણાકાર સ્વરૂપે છે તો મતલબ આ પી ઓફ એક્સનો અવયવ થઈ ગયો, તો જો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ છે ડન। હવે એનાથી ઉલટું એક્સ માઇનસ એ જો પી ઓફ એક્સનો અવયવ હોય તો કોઈક બહુપદી જી ઓફ એક્સ માટે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ થાય, એક્સ માઇનસ એ ઇન્ટુ જી ઓફ એક્સ થાય, અને જી ઓફ એક્સ થાય તો પી ઓફ એ બરાબર એ ઇન્ટુ એ એ માઇનસ, એટલે પી ઓફ એ બરાબર એ માઇનસ એ ઇન્ટુ જી ઓફ એ બરાબર જીરો, અથવા તો તમે અહીંયા પણ મૂકી શકો છો કોઈ વાંધો નહીં, આ જે બહુપદી છે એમાં તમે મૂકો પી ઓફ એ તો પી ઓફ એ બરાબર જીરો થશે બરાબર છે। ઓકે, એટલે આપણું અહીંયા આ સાબિત થાય છે। હવે આગળ જોઈએ, ફરી એકવાર આ સમજી લઈએ, તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ છે, તો એક્સ માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ છે તો આપણે એને આ રીતે લખી શકીએ પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ એ ઇન્ટુ જી ઓફ એક્સ, એટલે શેષ કેટલી થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ। તો હવે આપણે એને લખવું હોય તો હવે જો હવે અહીંયા એ બર અહીંયા એ મૂકો એક્સ બરાબર એ મૂકીએ, એક્સ બરાબર એ લઈએ તો પી ઓફ એ તો એ એ માઇનસ એ
जी ऑफ ए, हवे एक्स माइनस ए एटले जीरो ने इंटू जी ऑफ ए तो शूँ थाय जीरो गुणिया जी ऑफ ए तो जीरो पी ऑफ ए बराबर जीरो बराबर छे। ओके तो हवे आगळ जोईए, जो पी ऑफ एक्स ना सहगुणकनो सरवाळो शून्य होय तो अने तो ज एक्स माइनस ए पी ऑफ एक्स नो अवयव थाय। मतलब शू ध्यानथी समझजो कि जो मानी लो आपणे एक बहुपदी लखीए एनुं प्रमाणित स्वरूप ए त्रण घातनुं त्रिघात ए एक्स नो घन बी एक्स नो वर्ग सी एक्स नो सी एक्स वत्ता बी आ त्रण घातवाळी बहुपदी माटे हतुं। हवे शुं कीधुं तुं त्यां जो पी ऑफ एक्स आने आपणे पी ऑफ एक्स ज कही दईए एटले आपणे एने आगळ વાંધો ના। જો પી ઓફ એક્સના સહગુણકોનો સરવાળો શૂન્ય હોય એટલે કે જો એ બી સી અને ડી એ આ બધા સહગુણકો છે એમનો સરવાળો એટલે કે એ પ્લસ બી પ્લસ સી પ્લસ ડી જો ઝીરો થાય તો આનો અવયવ થઈ જાય એક્સ માઇનસ એક। ખ્યાલ આવી ગયો, જો સહગુણકોનો સરવાળો શૂન્ય થાય તો એનો અવયવ કયો હશે એક્સ માઇનસ એક। એ જ રીતે પી ઓફ એક્સમાં જો એક્સના અયુગ્મ ઘાતાંકવાળા પદોનો સહગુણકોનો સરવાળો અને એક્સના યુગ્મ ઘાતાંકવાળા બહુપદોનો સરવાળો જો બંને સરખા થાય એટલે કે જેટલો થાય તો અને તો એક્સ પ્લસ વન એ પી ઓફ એક્સનો અવયવ થાય। તો જુઓ સમજો ફરી એકવાર, પી ઓફ એક્સ બરાબર એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો વર્ગ પ્લસ સી એક્સ પ્લસ ડી। તો જો પી ઓફ એક્સના એક્સ અયુગ્મ ઘાત, અયુગ્મ સંખ્યા એટલે ત્રણ એક આ બધી અયુગ્મ સંખ્યા કહેવાય, અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણક, તો અયુગ્મ ઘાતાંકવાળા પદોના સહગુણક કોણ છે તો અયુગ્મ ઘાત એટલે ત્રણ અને એક, તેના સહગુણક કોણ છે એ અને સી, તો એ વત્તા ડી એમનો સરવાળો સોરી એ વત્તા સી હો પરિવાર લખી દઈએ કે જે ઘાતાંક હતી તો એ વત્તા સી થશે। હવે શું કહે છે, એ જ રીતે યુગ્મ ઘાતાંકવાળા, તો યુગ્મ ઘાતાંકવાળા કયા હતા બે અને જીરો, તો બેનો એક્સનો વર્ગનો સહગુણક કોણ તો બી અને જીરોનો સહગુણક એક્સની જીરો ઘાતના સહગુણક તો ડી। જો આવું થાય એ વત્તા સી બરાબર બી વત્તા ડી થાય તો અને તો જ આનો અવયવ કોણ હશે એક્સ પ્લસ વન એ પી ઓફ એક્સનો અવયવ થાય। એ જ્યારે આપણે અવયવ પાડશું ત્યારે આપણે ખબર પડી જશે। હવે આગળ કહે છે, તમે દ્વિઘાત બહુપદી એક્સ ક્યુબ પ્લસ એલ એક્સ પ્લસ એમ ના અવયવ કેવી રીતે પાડે તે જાણો છો, તેના મધ્યમ પદ એલ એક્સને વિભાજિત કરીને તમે અવયવ મેળવો છે જ્યાં એ બી બરાબર એમ। આ જો આ જે એલ એક્સ છે એને તમે વિભાજિત એવા ભાગમાં કરો છો કે જે તમારો આપણને એના અવયવ પાડીને આપણે આગળ કરીએ છીએ ને એલ એક્સ રહ્યું એ એ એક્સ પ્લસ બી એક્સ છે બરાબર છે, અને એના રીતે બે ભાગ પાડવા પડશે ને એમ શું છે તો આ એ અને બીનો ગુણાકાર છે। પછી એક્સ સ્ક્વેર પ્લસ એલ એક્સ પ્લસ એમ બરાબર એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ બી, આવું એમના અવયવ થશે। ચાલો આપણે દ્વિઘાત બહુપદી એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જ્યાં એ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને બી સી અચળ છે ના અવયવ પાડવાનો હવે પ્રયત્ન કરશું। હવે જે આગળ આપણે જોઈશું તેમાં મધ્યમ પદને વિભાજિત કરીને બહુપદી એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના અવયવ મેળવીને આ નીચે પ્રમાણે છે, ધારો કે તેના અવયવ પી ઓફ એક્સ પ્લસ ડી અને આર ઓફ એક્સ પ્લસ એસ છે તો એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ના અવયવ આ રીતે લખી શકીએ અને ગુણાકાર સ્વરૂપે। હવે જો એના અવયવ પાડીએ તો એટલે એનો ગુણાક સાદુરૂપ આપીએ તો પી ઓફ આર પી આર ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ પી એસ ઇન પ્લસ ક્યુ આર ઇન્ટુ એક્સ પ્લસ ક્યુ એસ આવું હશે। તો એક્સ સ્ક્વેરના સહગુણકો અને સરખાવીએ તો એ બરાબર જો આ એની જગ્યાએ કોણ છે પી આર તો એ બરાબર પી આર, તે જ પ્રમાણે એક્સના સહગુણક તો જો એક્સ એક્સ એમના હવે બીની જગ્યાએ કોણ છે પી એસ વત્તા ક્યુ આર તો બી બરાબર પી એસ પ્લસ ક્યુ આર, સીની જગ્યાએ કોણ આવી જાય છે ક્યુ એસ તો સી એસ સી બરાબર ક્યુ એસ। આ બતાવે છે કે બી એ પી એસ અને ક્યુ આરનો સરવાળો છે, આ બી એ બીજું કશું જ નથી પી એસ અને એનો ગુણાકાર વત્તા ક્યુ આરનો ગુણાકાર છે બરાબર છે સરવાળો છે, તેમનો ગુણાકાર પી એસ ક્યુ આર એ એ સી છે બરાબર છે, એ આપણને અહીંયા ખ્યાલ આવશે પી આર ઇન્ટુ ક્યુ એસ
અને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના અવયવ પાડવા માટે આપણે b ને જેમનો ગુણાકાર ac થાય એવી રીતે બે સંખ્યાના સરવાળા તરીકે લખીશું. એ આપણે જ્યારે અવયવ પાડીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. હવે શરૂ કરીએ સ્વાધ્યાય 2.4. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x પ્લસ 1 છે? તો આપણે અગાઉ જોઈ ગયા કે જો x પ્લસ 1 એ બહુપદીનો અવયવ હોય તો શું કન્ડિશન હોય? તો તેમના અયુગ્મ ઘાતવાળા અયુગ્મ ઘાતવાળા ચલનો જે સહગુણક છે એ સહગુણકોનો સરવાળો વત્તા યુગ્મ ઘાતવાળા ચલનો સહગુણકોનો સરવાળો કેવો થાય? સરખો થાય. તો જો અહીંયા જો આ યુગ્મ ઘાત આપણ અયુગ્મ ઘાત એમનો સરવાળો એમના સહગુણકોનો સરવાળો, અહીં સહગુણક 1 છે, અહીંયા સહગુણક 1 છે, તો 1 વત્તા 1 2. એ જ રીતે અહીંયા યુગ્મ સહગુણક આ યુગ્મ ઘાત એમના સહગુણક 1 અને 1 કેટલા થયા? 1 વત્તા 1 2, બંને સરખા થયા. તો આમનો અવયવ 1 એટલે એક્સ પ્લસ 1 છે. ચેક કરી કેવી રીતે જુઓ, અહીંયા પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1 અને એક્સ પ્લસ 1નું શૂન્ય માઇનસ 1 છે. આ જે છે બીજી એક રીતે આપણે શેષ પ્રમેયમાં જોઈ ગયા છીએ, કાં તો અવયવ પ્રમેયનો ઉપયોગ કરી શકાય કે જો આનો અવયવ હોય તો આનું શૂન્ય જો તમે આમાં મૂકો તો તમને શેષ 0 મળવી જોઈએ. તો જો પી ઓફ માઇ હવે જો તો પી ઓફ એક્સ બરાબર આપેલું છે ને એક્સ પ્લસ 1 નું શૂન્ય માઇનસ 1 થાય છે. ઓકે, પી ઓફ માઇનસ 1 બરાબર હવે એક્સ બરાબર માઇનસ 1 આમાં મૂકી દઈએ આમાં, તો માઇનસ 1નો ઘન વત્તા માઇનસ 1નો વર્ગ વત્તા માઇનસ 1 વત્તા 1. માઇનસ 1નો ઘન માઇનસ 1, માઇનસ 1નો વર્ગ 1, માઇનસ 1 પ્લસ માઇનસ માઇનસ 1 વત્તા 1. 1 માઇનસ જી 1 એક એટલે માઇનસ 1 પ્લસ 1 0, માઇનસ 1 પ્લસ 1 0 0. માટે અવયવ પ્રમાણે એક્સ પ્લસ 1 એ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1નો અવયવ છે, જે આપણે અવયવ પ્રમેયમાં જોઈ ગયા હતા. બરાબર છે કે જો પી ઓફ એ બરાબર 0 થાય તો એક્સ માઇનસ એ તેનો અવયવ થાય. તો અહીંયા પી ઓફ એક્સ માઇનસ એ એટલે કે એક્સ પ્લસ 1 એનો શેષ 0 થાય છે, તેથી આ એનો અવયવ થશે. એ જ રીતે બીજો દાખલો જોઈએ કે એક્સની 4 ઘાત વત્તા એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1. તો જો એક્સ પ્લસ 1 વડે એનું શૂન્ય ચેક કરવું પડશે ફરી એકવાર, તો એક્સ પ્લસ 1નું શૂન્ય માઇનસ 1 છે, તો માઇનસ 1 અંદર મૂકીએ તો પી ઓફ માઇનસ 1 બરાબર કેટલા આવવા જોઈએ? 0. તો ચેક કરીએ, માઇનસ 1ની 4 ઘાત વત્તા માઇનસ 1નો ઘન વત્તા માઇનસ 1નો વર્ગ વત્તા માઇનસ 1 વત્તા 1. તો સાદરૂપ આપે માઇનસ 1ની 4 ઘાતનો 1, માઇનસ 1નો ઘન માઇનસ 1, માઇનસ 1નો વર્ગ 1, માઇનસ 1 તો માઇનસ 1 વત્તા 1. સાદરૂપ આપે તો 1 માઇનસ 1 0, 1 માઇનસ 1 0 બધા કેટલા 1, 0 થતો નથી. મતલબ આ બહુપદીનો અવયવ એક્સ પ્લસ 1 છે નહીં. તો અવયવ પ્રમેય પ્રમાણે એક્સ વત્તા 1 એ એક્સની 4 ઘાત વત્તા એક્સની 3 ઘાત વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1 નો અવયવ નથી. ફરી ત્રીજો પ્રશ્ન કે એક્સની 4 ઘાત વત્તા 3 એક્સનો ઘન વત્તા 3 એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1 નો અવયવ એક્સ પ્લસ 1 છે કે નહીં? તો આપણે અવયવ પ્રમેયનો ઉપયોગ કરશું કે જો એક્સ પ્લસ 1 એનો અવયવ હોય તો એનો શેષ કેટલો થાય, કાં તો એનો શૂન્ય આમાં મૂકીએ તો કેટલું મળે? 0 મળે. તો પી ઓફ એક્સમાં આપણે એક્સ પ્લસ 1નું શૂન્ય મૂકશું, કેટલું? માઇનસ 1. તો પી ઓફ માઇનસ 1 બરાબર માઇનસ 1ની 4 ઘાત વત્તા 3 ગુણ્યા માઇનસ 1નો ઘન વત્તા 3 ગુણ્યા માઇનસ 1નો વર્ગ વત્તા માઇનસ 1 વત્તા 1. માઇનસ 1ની 4 ઘાત 1, માઇનસ 1નો ઘન માઇનસ 1, માઇનસ ગુણ્યા માઇનસ 1 ગુણ્યા 3 માઇનસ 3 તો માઇનસ 3, 1નો ઘન 1નો વર્ગ 1, 1 ગુણ્યા 1 3 3, માઇનસ 1 વત્તા 1. તો સાદરૂપ આપીએ માઇનસ 3 3 0, 1 માઇનસ 1 0 વત્તા 1 તો 1 વધ્યા એટલે 0 થતો નથી. માટે અવયવ પ્રમેય પ્રમાણે એક્સ વત્તા 1 એ એક્સની 4 ઘાત વત્તા 3 એક્સનો ઘન વત્તા 3 એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા 1 નો અવયવ થતો નથી. ચોથો જોઈએ તો એક્સનો ઘન ઓછા એક્સનો વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 એક્સ વત્તા વર્ગમૂળમાં 2 એનો એક અવયવ એક્સ પ્લસ 1 થાય છે કે નહીં એ ચેક કરવું છે.
तो આપણે આને p ઓફ x લખી દે p ઓફ x બરાબર x નો ઘન માઈનસ x સ્ક્વેર માઈનસ 2 વત્તા વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2 આપેલ છે અને x વત્તા 1 નું શૂન્ય માઈનસ 1 છે બરાબર છે તો આ x માઈનસ 1 આ બહુપદીમાં મૂકી દઈએ તો p ઓફ માઈનસ 1 બરાબર માઈનસ 1 નો ઘન માઈનસ માઈનસ 1 નો વર્ગ માઈનસ 2 વત્તા વર્ગમૂળમાં 2 માઈનસ 1 વત્તા વર્ગમૂળમાં 2 તો સાદરૂપે માઈનસ 1 નો ઘન માઈનસ 1 માઈનસ 1 નો વર્ગ 1 પણ માઈનસ આગળ છે એટલે માઈનસ 1 2 વત્તા વર્ગમૂળમાં 2 માઈનસ 1 આ માઈનસ અને આ માઈનસ પ્લસ સાદરૂપ આપે તો આ 2 અને આ વર્ગમૂળમાં 2 તો વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 2 વત્તા જો આ માઈનસ 1 માઈનસ 2 સોરી માઈનસ 1 માઈનસ 1 માઈનસ 2 2 ઓછા 2 વત્તા 2 0 અને આ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2 તો 0 થતો નથી માટે અવયવ પ્રમેય પ્રમાણે x વત્તા 1 એ x નો ઘન ઓછા x નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 2 સોરી 2 વત્તા વર્ગમૂળમાં 2x વત્તા વર્ગમૂળમાં 2 નો અવયવ થતો નથી કેમ કે શેષ 0 થતી નથી એ જ રીતે પ્રશ્ન નંબર 2 બહુપદી g ઓફ x એ આપેલી બહુપદી p ઓફ x નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો શું કહે છે કે આ જે છે એ આનો અવયવ છે આ જે છે આનો અવયવ છે આ જે આનો અવયવ છે કે નહીં એ ચકાસવું છે ક્યારે ખબર પડશે કે આ જો n આ બહુપદી વડે ભાગીએ અને શેષ 0 મળે શેષ એટલે કે આનું શૂન્ય આ બહુપદીમાં આપણે મૂકીએ તો આપણાને એટલે કે આનું શૂન્ય જો આમાં મૂકવામાં આવે તો આપણાને એ બહુપદીનું મૂલ્ય કેટલું મળવું જોઈએ શૂન્ય જો શૂન્ય મળે તો એનો શું થશે અવયવ થશે જે આપણે અવયવ પ્રમેયમાં જોઈ ગયા તો શરૂ કરીએ પહેલું p ઓફ x બરાબર 2x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x ઓછા 1 અને g ઓફ x આપ્યું છે x વત્તા 1 તો આનું શૂન્ય કેટલું થશે તો g ઓફ x બરાબર 0 લઈ લઈએ તો x વત્તા 1 બરાબર 0 તો x બરાબર માઈનસ 1 તો p ઓફ x બરાબર 2x નો ઘન વત્તા x નો વર્ગ ઓછા 2x ઓછા 1 અને g ઓફ x બરાબર x વત્તા 1 નું શૂન્ય માઈનસ 1 છે ઓકે આ માઈનસ 1 આ બહુપદીમાં મૂકી દઈએ તો p ઓફ માઈનસ 1 બરાબર 2 ગુણ્યા માઈનસ 1 નો ઘન વત્તા માઈનસ 1 નો વર્ગ ઓછા 2 ગુણ્યા માઈનસ 1 માઈનસ 1 તો 2 નો ઘન સોરી માઈનસ 1 નો ઘન માઈનસ 1 માઈનસ 1 ગુણ્યા 2 માઈનસ 2 માઈનસ 1 નો વર્ગ 1 તો 1 માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 1 2 માઈનસ 1 આ માઈનસ 2 અને આ 2 પ્લસ 0 માઈનસ 1 માઈનસ એટલે પ્લસ 1 માઈનસ 1 0 તો 0 મળે છે મતલબ x પ્લસ 1 એ બહુપદીનો અવયવ થઈ ગયો કયા પ્રમેય પ્રમાણે અવયવ પ્રમેય પ્રમાણે તો અવયવ પ્રમેય પ્રમાણે g ઓફ x x પ્લસ x g ઓફ x બરાબર x પ્લસ 1 એ p ઓફ x બરાબર 2x નો ઘન વત્તા x સ્ક્વેર માઈનસ 2x માઈનસ 1 નો અવયવ થાય છે એ જ રીતે બીજું છે બીજું શું આપ્યું છે આપણે અહીંયા કે p ઓફ x બરાબર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 એ g ઓફ x બરાબર x વત્તા 2 હવે આનું શૂન્ય શેમાં મૂકીશું p ઓફ x માં તો જો અહીં p ઓફ x બરાબર x સ્ક્વેર સોરી x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અને g ઓફ x બરાબર x વત્તા 2 નું શૂન્ય માઈનસ 2 છે તો p ઓફ માઈનસ 2 એટલે કે x બરાબર માઈનસ 2 અહીંયા મૂકી દે તો x p ઓફ માઈનસ 2 બરાબર માઈનસ 2 નો ઘન વત્તા 3 માઈનસ 2 નો વર્ગ વત્તા 3 માઈનસ 2 વત્તા 1 તો અહીંયા અવયવ થતો નથી એટલે આપણે ફરી વાર જોઈ લઈએ તો x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 માં જો આપણે આ માઇનસ 2 મૂકીએ છે તો અહીંયા જોઈએ તો જો આ g ઓફ x બરાબર x વત્તા 2 નું શૂન્ય શું થશે તો માઇનસ 2 કેમ તો જો કેવી રીતે તો આ x વત્તા આ જે g ઓફ x બરાબર છે ને x વત્તા 2 એ આપણે લઈ લેવાનું એના બરાબર લઈ લેવાનું આપણે 0 તો આ g ઓફ x બરાબર 0 લઈએ તો આ 0 થઈ ગયું એના બરાબર શું મૂકાયું x વત્તા 2 હવે આ 2 ને આ સાઈડ લઈ જઈએ એટલે શું થઈ જાય માઇનસ તો x બરાબર શું મળશે માઇનસ 2 તો આ એનું શૂન્ય કહેવાય બરાબર છે તો ઓકે તો આ રીતે જો અહીંયા આપણે મળ્યું x વત્તા 2 બરાબર માઇનસ 2 હવે 1 આ માઇનસ 2 x બરાબર માઇનસ 2 અહીંયા મૂકી દઈશું આપણે p ઓફ x માં
तो पी ऑफ माइनस बे बराबर माइनस बे नो घन वत्ता त्रण गुणिया माइनस बे नो वर्ग वत्ता त्रण गुणिया माइनस बे वत्ता एक। हवे आने सादरूप आपीए तो माइनस बे नो घन माइनस आठ, केम केम के बे नो घन आठ पण माइनस तो निशानी रहेशे, वत्ता त्रण माइनस बे नो वर्ग तो चार, माइनस बे नो वर्ग चार। हवे केम समझाई दऊं, केम के जो माइनस बे नो वर्ग एटले बे माइनस बे गुणिया माइनस बे थशे, माइनस माइनस प्लस बे बे दू चार एटले घन धन थाय, एटले के सरवाळामां आवे। पण ज्यारे अहींया घनमां केम एवुं थशे तो जो माइनस बे गुणिया माइनस बे गुणिया माइनस बे, हवे जोजो ध्यानथी, माइनस माइनस प्लस प्लस माइनस माइनस बे दू चार, चार दू आठ एटले माइनस, बराबर छे। तो आ रीते हशे, એટલે જે યુગ્મ અયુગ્મ ઘાતવાળામાં હશે ને તો એ માઇનસ નિશાની રહેશે, પણ યુગ્મ ઘાત હશે તો નહીં રહે, બરાબર છે। ઓકે, તો માઇનસ આઠ વત્તા બાર ઓછા છ વત્તા એક, તો આનું સાદરૂપ આપીએ તો જો આ માઇનસ આઠ અને આ માઇનસ છ કેટલા થશે, તો ચૌદ, માઇનસ ચૌદ, માઇનસ ચૌદમાંથી બાર જતા રહે તો માઇનસ બે, અને આ એક તો કેટલા થશે, તો માઇનસ બેમાંથી એક જતા રહે તો માઇનસ એક, તો માઇનસ એક જીરો થતો નથી। તો અવયવ પ્રમેય પ્રમાણે જી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા બે એ આ બહુપદીનું અવયવ થતો નહીં, કઈ પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન વત્તા ત્રણ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એકનો અવયવ નથી, બરાબર છે। ત્રીજો જોઈએ, તો ત્રીજામાં શું કહે છે, તો જો અહીંયા કે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા છ, કે જી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ, તો આ એનો એક અવયવ છે કે નહીં, તો શું કરીશું, તેનું શૂન્ય આપણે પહેલામાં મૂકી દઈશું। તો પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન વત્તા ચાર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા છ, અને જી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ, કે જેનું શૂન્ય ત્રણ થાય, કેમ કે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો, તો એક્સ બરાબર ત્રણ, બરાબર છે। ઓકે, હવે શું કરશું, આ ત્રણ જે મળ્યા એ આ બહુપદીમાં મૂકી દઈશું પી ઓફ એક્સમાં। તો પી ઓફ ત્રણ બરાબર ત્રણનો ઘન ઓછા ચાર, ચાર ગુણ્યા ત્રણનો વર્ગ વત્તા ત્રણ વત્તા છ, ત્રણનો ઘન સત્યાવીસ, માઇનસ ચારનો વર્ગ નવ, નવ ચોક છત્રીસ, વત્તા ત્રણ વત્તા છ, સાદરૂપ આપીએ તો આ સત્યાવીસને ત્રણ ત્રીસ, ત્રીસને છ છત્રીસ, છત્રીસ ઓછા છત્રીસ ઝીરો, તો અહીંયા ઝીરો મળે છે, એથી અવયવ થાય છે એક્સ માઇનસ ત્રણ, આનો અવયવ થશે। તો અવયવ પ્રમેય પ્રમાણે જી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ ત્રણ એ પી ઓફ એક્સ એક્સનો ઘન ઓછા ચાર એક્સનો વર્ગ વત્તા છ એક્સ વત્તા છનો અવયવ છે। એ જ રીતે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના દરેકમાં જો એક્સ વત્તા એક એ પી ઓફ એક્સનો અવયવ છે, એક્સ વત્તા એક એ દરેકનો અવયવ છે, તો જ આપણે કેની કિંમત શોધવાની છે। હવે યાદ આપણે આવે છે અવયવ પ્રમેય, કે જો અવયવ હોય તો એનો સે એટલે કે એ એનું શૂન્ય, જો આનો અવયવ હોય આ, તો આનું શૂન્ય આમાં મૂકીએ તો આપણાને એ ઝીરો મળે, તો આપણે આને આનું શૂન્ય આમાં મૂકી દઈશું તો આપણાને શું મળશે, ઝીરો, એ તો આપણને ખબર જ છે, એટલે એના આધારે આપણને આ મળશે કિંમત કેની। તો જો પહેલું પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વત્તા કે, તો શરૂ કરીએ, એક્સ માઇનસ એ પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા કેનો અવયવ છે, તો આનો અવયવ હોય તો આનું શૂન્યમાં મૂકી દઈએ, તો પી ઓફ હવે આનું શૂન્ય કેટલું છે, એક્સ માઇનસ એક, તો એક્સ બરાબર એક, તો એક્સ બરાબર એક આમાં મૂકી દઈએ તો એક્સ બરાબર એટલે પી ઓફ વન બરાબર કેટલા મળશે, ઝીરો, તો પી ઓફ વન બરાબર ઝીરો। હવે પી ઓફ વન અહીંયા મૂકીએ તો શરૂ કરીએ, તો પી ઓફ વન એટલે કે હવે દરેક જગ્યાએ વન મૂકી દેવાના, એક્સ જ્યાં દેખાય ત્યાં, તો એક્સનો વર્ગ તો એકનો વર્ગ વત્તા એક, સોરી એક્સ એટલે એક વત્તા કે બરાબર ઝીરો, એક હવે જો એકનો વર્ગ એક વત્તા એક વત્તા કે બરાબર ઝીરો, તો એક વત્તા એક બે, બે વત્તા કે બરાબર ઝીરો, હવે આ બે આ સાઈડ જાય એટલે માઇનસ બે, તો કે બરાબર માઇનસ બે, એટલે કેની કિંમત મળી માઇનસ બે। એ જ રીતે પી ઓફ એક્સ બરાબર બે એક્સનો વર્ગ વત્તા કે એક્સ વત્તા વર્ગમૂળમાં બે, હવે આમાં પણ એ જ કરીશું, આનું શૂન્ય આમાં મૂકી દઈશું તો આપણને ઝીરો મળશે, તો આપણને ખ્યાલ જ છે, તો આના બરાબર ઝીરો લઈ લઈશું, તો જો એક્સ માઇનસ વન બરાબર પી ઓફ એક્સ બરાબર બે એક્સનો વર્ગ વત્તા કે એક્સ વત્તા વર્ગમૂળમાં બેનો અવયવ છે, તેથી પી ઓફ વન બરાબર ઝીરો, તો બે એક્સ બે બે ગુણ્યા એક્સનો વર્ગ તો એકનો વર્ગ વત્તા કે ગુણ્યા એક્સ એટલે કે એક વત્તા વર્ગમૂળમાં બે, એકનો વર્ગ એક, એક ગુણ્યા બે બે, કે ગુણ્યા એક, તો કે વત્તા વર્ગમૂળમાં બે, બે વત્તા વર્ગમૂળમાં બે, તો
तो आने आ बराबर नहीं आ साइड ले जाइए तो बंने में माइनस सामान्य आई जैसे आ बे जैसे तो माइनस बे आ वर्गमूल में बे तो माइनस वर्गमूल में बे सामान्य कर ले तो माइनस कौन सा बे वत्ता वर्गमूल में बे तो के बराबर माइनस बे वत्ता वर्गमूल में बे। एज रीते त्रीजु के पी ऑफ एक्स बराबर के एक्स स्क्वेर माइनस वर्गमूल में बे एक्स वत्ता एक। तो जो एक्स माइनस ए एनो अवयव है अपने खबर है तो एक्स माइनस एक ए पी ऑफ एक्स बराबर के एक्स नो वर्ग ओछा वर्गमूल में बे एक्स वत्ता एक नो अवयव है तो पी ऑफ एक एनो पी ऑफ ए बराबर जीरो थे एवं अपने अवयव प्रमेय में जोयु तो पी ऑफ वन बराबर जीरो हमें पी ऑफ एक्स में एट्ले एक्स बराबर आ है तो आप मूकी तो के एक एक्स नो वर्ग तो एक नो वर्ग ओछा वर्गमूल में बे एक्स तो एक वत्ता एक बराबर जीरो तो एक नो वर्ग एक एक गुणिया के माइनस वर्गमूल में बे गुणिया एक तो वर्गमूल में बे वत्ता एक वर्गमूल में बे वत्ता एक तो आ बराबर ने आ साइड ले जाइए माइनस वर्गमूल में बे वत्ता माइनस प्लस एक माइनस एक वर्गमूल में बे ओछा एक तो के बराबर वर्गमूल में बे ओछा एक। हवे चौथो पी ऑफ एक्स बराबर के एक्स नो वर्ग ओछा के त्रण एक्स वत्ता के। तो जो एक्स माइनस वन ए पी ऑफ एक्स बराबर के एक्स नो वर्ग ओछा त्रण एक्स वत्ता के नो अवयव है तेथी पी ऑफ वन बराबर जीरो पी ऑफ वन आम मूकी दी है के के नो एक के गुणिया एक ने एक नो वर्ग ओछा त्रण गुणिया एक वत्ता के सादरूप आप एक नो वर्ग एक एक गुणिया के त्रण एका त्रण ओछा त्रण वत्ता के बराबर जीरो के वत्ता के बे के अने ओछा त्रण बे के ओछा त्रण ओछा त्रण बराबर नहीं असर थी जाए वत्ता त्रण तो बे के बराबर त्रण હવે આ બે ગુણાકારમાં છે બરાબર ની આસર જાય તો ભાગાકારમાં તો બે ભાગાકારમાં તો કે બરાબર ત્રણ ભાગ્યા બે। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર ત્રણ સુધી રાખીએ છીએ પછી પ્રશ્ન નંબર ચાર અને પાંચ બીજા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી અસ્તું।